હવે આગળ વાત કરીએ તો માગરોળની માગરોળના કંકાસા ગામે 3 દિવસથી અનુસૂચિત જાતિના લોકોએ પંચાયત સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કંકાસા ગામના 3 દિવસથી અનુસૂચિત જાતિ સમાજના લોકોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ ન કરાતા ગ્રામ પંચાયત સામે ઉપવાસ પર ઉતર્યા। ગામમાં જમીન હોવા છતાં પણ આવાસ યોજનામાં મકાન સહાય કે પ્લોટ ફાળવવામાં ન આવેલ તેમજ આંબેડકર ભવન બનાવવાની માંગ સાથે તેમજ ગ્રામ પંચાયતની સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ રોડ રસ્તા કામો તેમજ વિવિધ પ્રકારના પ્રશ્નો અંગે છેલ્લા 5 વર્ષમાં અનુસૂચિત જાતિ વિસ્તારોમાં કોઈ કામ ન થયા ઉપવાસ શરૂ કરતા કેશોદના પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા તેમજ જૂનાગઢ જિલ્લાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જીવાભાઈ સોલંકી અને તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન જયંતિભાઈ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ગોવાભાઈ ચાંડેરાએ મુલાકાત લીધી હતી તેમજ આવનારા દિવસોમાં આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। જીતુ પરમાર, જેડેશ્રી, માંગરોળ। અને અંદર છે નવા ગામતળનું દબાણ ખુલ્લું કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરવો જરૂરિયાતમંદ લોકોને તથા અનુસૂચિત જાતિ વિસ્તારની અંદર રસ્તા છે એ રસ્તાના પેવર બ્લોકના કામ કરવા અને જે આંબેક્ટર ભવન મંજૂર થયેલ છે એ આંબેક્ટર ભવનનું કામ શરૂ કરવું અને નરેગા યોજનામાં અમને ગરીબ જરૂરિયાતમંદોને મજૂરી મળે એવું મારું કહેવાનું છે। તમે કેટલા દિવસથી ઉપવાસ ઉપર બેઠા? અમે 3 દિવસથી, 15 તારીખથી, 15, 16 અને 17 3 દિવસથી। આગામી શું માંગ છે? આગામી માંગણી અમારી આંગણે આગામી માંગણી જો પૂરી ન થાય, ન્યાય નહીં મળે તો આમના ઉપવાસ ઉપર ઉપકરણ ફરજ